અને સામાતુની બાજુમાં એક મકાન ઉપર મોટો તોતિંગ ઘંટ છે અને સામાતુનું પેલું દેવળ છે એ દેવળની ઉપર એક ખૂબ મોટો બેલ લગાડવામાં આવ્યો છે અને પડખે બે માનવ આકૃતિ છે જેને મૂર કહે છે આજુબાજુ પેલા બેલની આજુબાજુ બેલ જે છે તે બેલની આજુબાજુ બે માનવ આકૃતિ આપણા જેવા માણસોની ત્યાં આકૃતિ બનાવી છે તેને મૂર કહેવાય ત્યાંની ભાષામાં શું કહેવાય મૂર કહેવાય અને આ બંને મૂર દરેક કલાકે ઘંટારો કરે છે અને બંને આકૃતિ શું કરે દરેક કલાકે બેલને વગાડે છે દરેક કલાકે બેલને વગાડે એટલું સરસ આયોજન પૂર્વક ત્યાં કામ કર્યું છે બરાબર સાતને ટકોરે અમે તેમને સાત ટકોરા હથોડા વડે પાડતા જોયા અને 7 વાગ્યા સાત વાગ્યા ત્યારે એ સાત વાગ્યા ત્યારે બરાબર સાતના ટકોરે લેખિકા અને તેમના બધા મિત્રોએ સાત ટકોરા એ બેલને વગાડતા જોયા પેલા માણસો જે આકૃતિ છે તે એ સરસ મજાના આવીને કલાકે કલાકે બેલ વગાડી જાય કે છે જેટલા કલાક થાય તેટલા કલાક 12 વાગે તો 12 ડંકા મારે 1 વાગે તો 1 ડંકો અને 2 વાગે તો 2 3 વાગે તો 3 4 વાગે તો 4 5 વાગે તો 5 6 વાગે તો 6 7 વાગે તો 7 આ રીતે ડંકા મારે છે અને એ સરસ મજાનું આયોજન કરેલું હોય છે કે છે બહાર નીકળ્યા કે એક ભારતીય કુટુંબ દેખાય અને દેવળમાંથી બહાર નીકળ્યા લેખિકા દેવળમાંથી બહાર નીકળ્યા તો એક ઇન્ડિયન ફેમિલી દેખાય અને રાજી થઈ ગયા કેટલા સમયથી બીજા બીજા જ દેશના લોકો મળતા આજે ઘણા સમય પછી ઇન્ડિયન ફેમિલી મળી તો ખુશ ખુશાલ થઈ ગયા કે છે અને તેમણે પણ રાજી થઈને હાથ મિલાવ્યા અને ઇન્ડિયન ફેમિલી હતું એમણે પણ રાજી થઈને ખુશ થઈને હેન્ડશેક કર્યા બધા કેરળના હતા એ લોકો કેરળ સાઉથ ઇન્ડિયાના કેરળના હતા કે છે ગંડોલામાં દૂરથી એક ગુજરાતી કુટુંબે હાથ હલાવ્યા અને ગંડોલામાં બેઠા તેવા જ ગુજરાતી કુટુંબ દેખાયું દૂરથી ગુજરાતીઓ તો કેટલા મોજીલા દૂરથી એમણે હાથ કર્યો હાય અમે ગુજરાતના એ રીતે એ લોકોએ બૂમ પાડ્યો છે અને ગુજરાતી કુટુંબ દેખાયું કે છે કેમ છો અને એ લોકોએ બૂમ પાડી હાથ હલાવીને એ કેમ છો મજામાં ને ગુજરાતીઓ પૂણે પૂણે વસેલા જુઓ ત્યાં પણ પહોંચી ગયા ફરવા ગયા ભારતથી તમે ઘણી વખતે માતૃભાષાના આ શબ્દોની આપ લે સાંભળી કેવો હર્ષ થયો તે શું કહેવું અને ઘણા સમય પછી ગુજરાતી કુટુંબ ત્યાં કોઈ મળ્યું અને હાથ લાવીને પૂછે છે કેમ છો મજામાં ને કેટલા દિવસથી તમે છો અહીંયા મજા આવે છે ને એમ કરીને વાત કરી તો ગદગદ થઈ ગયા લેખિકા કેમ કે ત્યાં કોઈ ગુજરાતી કુટુંબ મળ્યું અનહદ આનંદનો પાર દઈ રહ્યો અપાર આનંદ અનુભવ્યો કેમ કે દૂર દૂર જળ નગરીમાં 7 સમુદ્ર પાર કરકે કિતની દૂરી પર કેટલાય દૂર કોઈક જ્યારે ઓળખીતું અથવા તો આપણા પ્રદેશનું કોઈ મળે તો હૃદય ગદગદ થઈ જાય અને લેખિકા ગદગદ થઈ ગયા ખુશ ખુશાલ થઈ ગયા કે છે અને પિયરનું કૂતરું મળે તો એ રાજી થઈ જાય તે કહેવત સાંભળી ગઈ અને ખરેખર લેખિકા કહે છે પિયરનું તો કૂતરું પણ મળે ને તો પણ અનહદ અપાર આનંદ થાય તે કહેવત મને સાંભળી આવી યાદ આવી ગઈ કે છે કેમ કે ખરેખર મિત્રો દૂર કશે ગયા હોય અનજાન વિસ્તારમાં અનજાન એરિયામાં ગયા હોય ને ત્યાં કોઈ ઓળખીતું અથવા તો આપણા જેવું જ કોઈક બીજું મળી જાય તો જેટલો આનંદ થાય તેટલો જ આનંદ ત્યાં લેખિકા અનુભવે છે સાન માર્કો નજીક જ છે ડોજીસ પેલેસ સાન માર્કો નજીક પેલા પિયાઝા એ જે હોલ છે મોટો ચોક છે તેની તેની સામે દેવળ તેની બાજુ જ ડોજીસ પેલેસ કયો પેલેસ ડોજીસ પેલેસ છે હવે સ્થાપત્ય કલાનો અત્યંત કમનીય મોહક નમૂનો
અને તે પણ સ્થાપત્ય કલાનો શિલ્પ કલાનો કોતરણી કરી કરીને સરસ મજાના એકલા સરસ મજા ચિત્રો બનાવેલા સરસ મજાના કે આખા વિશ્વમાં જાણે એક જ આ ઉદાહરણ હોય તેમ આપણને લાગે કે છે એટલું જબરજસ્ત એટ્રેક્શન કે છે ઉપરની કાગરી એટલે આમ આમ ધારવાનું હોય ને નાના નાના કાગરી વાળું તે ઉપરથી કાગરી વાળું કે છે બે માળ વચ્ચેની કમાનો અને આખી દિવાલ પરની કોતરણી એટલી બધી નાજુક અને કલામય છે કે ન પૂછો વાત કે છે અને બે દિવાલો વચ્ચે બે હોલ વચ્ચે જે કંઈક જે ડ્રો કરેલું છે અથવા જે કંઈક કોતરણી કરેલું છે કોતરણી કરેલું છે અત્યંત મોહક છે તેમ મન ભરી દે અને આપણને ખુશ કરી દે કે છે એટલા મજાના ચિત્રો બનાવેલા બારીકાવી કારીગરીની લેસ સાથે તેમણે સરખાવ્યા છે બારીક કલા કારીગરી અને સરસ મજાની એ બારીક કલા કારીગરી સાથેની સરખામણી થઈ છે જુઓ કેટલું સરસ સ્થાપત્ય હશે કેટલી સરસ શિલ્પ કલા ત્યાં હશે આ મહેલમાં મધ્યયુગના પુષ્કળ સરસ ચિત્રો છે મધ્યયુગના 1915 સેન્ચુરી 12 થી 15મી સદીની વાત છે આ મધ્ય કલા કારીગરીની આ વાત છે તે જમાનામાં તમે જોઈ શકો છો 17th સેન્ચુરીમાં જ્યારે તાજમહેલ બન્યો 18th સેન્ચુરીમાં તો કેટલી કેટલી બધી ખુશીની વાત ઇન્ડિયાનો આ બેતાજ બાદશાહમાંનો એક અને એ વંડર જે 7 વંડર્સ છે તેમાંનો એક ઇન્ડિયામાં આપણને કેટલી કેટલી ખુશી થાય કેટલો આનંદ થાય તેવી રીતે ત્યાં એ અલગ અલગ પ્રકારના ઉદાહરણો સરસ મજાની કલા કારીગરી કરી છે અને પુષ્કળ ચિત્રો કે છે એટલા બધા કે આપણે જોયા જ કરીએ આંખો કદી ધરાય નહીં અને 40x25 કે 28ની સોનેરી કલાત્મક ફ્રેમમાં મઢેલા ચિત્રો સરસ ચમકતા હોય ટિન્શો ટિન્ટોરેન્ટો અને આવા બધા ચિત્રો છતમાં કેવી નમાયની વાત કહી છે અને એ પણ યુરોપમાં બધા જ ચિત્રકારો ગણાય આ બધા ચિત્રકારો કેટલું સરસ મજાનું કંઈક પોતાનું યોગદાન આપ્યું હશે ફાળો આપ્યો હશે તો આ ચિત્રકલા ઊભી થઈ હશે અલગ અલગ ચિત્રકારો અલગ અલગ તત્વચિંતકો ફિલોસોફરો તેને લઈને બધા ચિત્રો બનાવેલા કેટલી મજા આવતી હશે ચિત્રો જોવાની કે છે ચિત્રના રંગો જાણે હમણાં જ રંગાયા હોય તેવા સરસ ચમકતા અને ચિત્રના રંગો તો ટિન્ટોરેન્ટો જેવા ચિત્રકારોએ કરેલા ચિત્રો કેટલા અદ્ભુત હશે હમણાં જ એ રંગ ઉપસી આવશે આપણને આંખે ઉડીને વળગતો હોય તેવો લાગે અને ટિન્શો ટિન્ટોરેન્ટો અને બેરોજીની પ્રખ્યાત ચિત્રકારો ગણાયા છે આ ત્રણ ચિત્રકારો ત્યાં ફેમસ થઈ ગયા અને કહે છે કે મધ્યયુગીન ચિત્રોમાં 40% ઈસુ અને બાઇબલની શુવાર્તાના મધ્યયુગીન ચિત્રોમાં મોસ્ટલી મોટા ભાગના ચિત્રો ઈસુ ખ્રિસ્તને લઈને બનાવેલા અલગ અલગ સ્ટોરીઓ બધી બનાવી બાઇબલને લઈને બધા ચિત્રો બનાવેલા કે છે અને સુંદર મજાની શુવાર્તા સુંદર મજાની જે વાતો છે ત્યાં રજૂ કરવામાં આવી છે ચિત્રો દ્વારા તો કેટલું ત્યાં કેટલું વિશાળ પટ હશે કેટલું મોટું તે ચિત્ર બનાવ્યું હશે કેટલા મોટા આખી દિવાલ પર મોટા ફલક પર બનાવેલું હશે વિચાર કરો અને કહે છે કે પણ સાથે જ બીજા 40% યુદ્ધના ચિત્રો પણ છે ત્યાં 40% યુદ્ધના ચિત્રો ઓર થયું ને તે જમાનામાં અલગ અલગ પ્રકારના રાજાઓ કેવી રીતે યુદ્ધ કરતા તે સમયના યુદ્ધના ચિત્રો એ દિવાલ પર બનાવીને ત્યાં મૂકવામાં આવ્યા છે સરસ મજાના ચિત્રો બનાવ્યા છે અને ઓહો જનોની ચીર યુદ્ધ શ્રદ્ધા ની પંક્તિ યાદ આવ્યા વગર ન રહે અને મનુભાઈ પંચોળી એટલે દર્શકના સંપર્કમાં રહેલા મૃદુલા બહેન ખૂબ જ્ઞાની પુરુષ સાથે એમનો સંપર્ક રહ્યો એટલે અલગ અલગ સાહિત્યમાં લિટરેચરમાં એમને ખેડાણ કર્યું વાંચ્યું ભણ્યા જોયું અને તેનાથી જ જે નોલેજ મળ્યું તે પરંપાર તો એ જનોની યુદ્ધની કળા તેની કાવ્યપંક્તિ એમને આજે યાદ છે
खासियत हती।